રાજકોટ નજીકની એક શાળામાં પણ શૌચાલયની સુવિધાથી વિદ્યાર્થીનીઓના અભ્યાસ કરવાની સંખ્યામાં વધારો થયો હતો. તે અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. રાજકોટ નજીક આવેલી વિનોબા ભાવે શાળા નંબર 3માં હવે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે જુદા જુદા શૌચાલય છે અને આ કારણથી વિદ્યાર્થિનીઓ વિના સંકોચે શાળામાં આવે છે, તેમ શાળાના પ્રિન્સિપાલ વનિતાબેને કહ્યું હતું. શહેરીજનોને ભલે આ સુવિધા સાહજિક લાગતી હોય, પરંતુ શાળાઓમાં જો શૌચાલય ન હોય તો તેની માઠી અસર વિદ્યાર્થિનીઓના અભ્યાસ ઉપર થાય છે. બાળકીઓના અભ્યાસ તેમજ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ સરકારના પ્રયત્નોથી હવે શાળામાં જુદા જુદા ટોયલેટ્સ બનાવવામાં આવ્યા છે. બાળકીઓની સાથે શિક્ષિકાઓ પણ આ સુવિધાને કારણે વિના સંકોચે શાળામાં આવી જઈ શકે છે. પહેલા અમારી સ્કૂલમાં એક જ ટોયલેટ હતું છોકરા છોકરીઓ, હવે છોકરા છોકરીઓનું ટોયલેટ અલગ અલગ થઈ ગયું, એ અમારા માટે બહુ સારી વાત કહેવાય છે. હું એક છોકરી છું, પહેલા છોકરા છોકરીઓને એક જ ટોયલેટ હતું, પછી છોકરીઓનું જુદું ટોયલેટ થઈ ગયું છે, સારી જ વાત કહેવાય. એટલા માટે હું સરકારનો આભાર માનું છું.